મિસ્ત્રી મહેસાણા જોડાય ગયા છે બની શણાવો ત્યાં આવે કયા પ્રકારની તૈયારીઓ આપ જોઈ બસ એક કલાક થી પણ ઓછો સમય બાકી રહ્યો છે ગણતરીને જે ટૂંક સમયમાં મતગણતરી સેવા શરૂ થવા જઈ રહી છે ત્યારે મતગણતરી કેન્દ્રની બહાર અત્યારે જે ભાજપ કોંગ્રેસના કાર્યકર્તાઓનો જમાવડો જોવા મળી રહ્યો છે અને થોડી જ ક્ષણમાં થોડીક મતગણતરી શરૂ કરવામાં આવશે અત્યારે આપણી સાથે છે જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશભાઈ રાજકોર જણાવશો કે આજે ખાસ કરીને કેવી કેવો ઉત્સાહ છે અને શું આશા છે આજે આ લોકશાહીનો જે પર્વ ઉજવાયો બે હજાર નો એનો આજે અંતિમ પડાવ છે જે કાર્યકર્તાઓ દ્વારા મહેનત કરી હતી છેલ્લા બાર મહિનાથી અમે મહેનત કરતાં કરતાં આજે પરિણામની આશા સાથે અહીંયા આવ્યા છીએ અને આજે જે પરિણામ આવવાનું છે ભવ્યથી ભવ્ય પરિણામ આવશે આ વખતે અમારા કાર્યકર્તાનો આત્મવિશ્વાસ અને ગઈ ગઈ સરકારના કરેલા કામોના વિશ્વાસના આધારે હું ચોક્કસ કહી શકું અમે ચાર છો તે પાર એ સૂત્ર કર્યું હતું આજે સૂત્ર મારું સાર્થક થવા જઈ રહ્યું છે મહેસાણા બેઠક પર કેટલી લીડની આશા રાખો છો શું લીડ મળશે અને કયા પરિબળો તમને લાગે છે કે તમને વધારે લીડ અપાવશે મહેસાણાની બેઠક ઉપર અમે જંગી બહુમતીથી પાછલા તમામ રેકોર્ડ તોડી અને આજે વિજય પ્રાપ્ત કરીશું અને અમે કરેલા કામો અમારી સરકારના માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે મહેસાણાના પનોતા પુત્ર છે અને વૈશ્વિક નેતૃત્વ પૂરું પાડી રહ્યા છે ત્યારે એમના કરેલા કામો અને લોકોની સ્વીકૃતિ અને એમાં મંજૂરીની મોર જે મારી છે એના આધારે તમામ રેકોર્ડો તોડીને આજે અમે જલવંત વિજય પ્રાપ્ત કરીશું લીડ કેટલી માનો છો અરે લીડ તમે અમે જે ટાર્ગેટ નક્કી કર્યો તો એનાથી પણ વધારે જઈશું આગેવાનો અને આગેવાનો નેતાઓ સાથે પણ વાત કરી છું કેવો ઉત્સાહ છે આજે ખૂબ જ ઉત્સાહ છે કાર્યકરોમાં આગેવાનોમાં અને સમગ્ર જિલ્લાની પ્રજામાં ખૂબ ઉત્સાહ છે ભાજપ જંગી બહુમતીથી આજે જીતશે અમારી પાછળના દ્રશ્યો પણ બતાવવા માગીશ અન્ય આગેવાનો સાથે પણ વાત કરીશું આપ જણાવશો કે કેવો ઉત્સાહની લાગણી છે અને શું લીડની આશા છે આજે દિવાળી જેવો મહોત્સવ અહીંયા દેખાઈ રહ્યો છે આપની સમક્ષ કે આ જે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ ફરીથી એક વખત

એના માનમાં એ લોકોના પરિવારજનોને સાંત્વના આપવા આટલો મોટો જે વિજય ઉત્સવ થવાનો છે છતાં ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ એવું નક્કી કર્યું છે કે બિલકુલ સાદગીથી કોઈ મીઠાઈ નહીં કોઈ ફટાકડા નહીં કોઈ આતસબાજી નહીં કોઈ ડીજે નહીં કોઈ જગ્યાએ કોઈ ફુલહાર નહીં કોઈ તોરા નહીં અને બિલકુલ સાદગીથી ખેસ પહેરાવી અને સ્વાગત કરવાનું અને કુમકુમ તિલક સિવાય કોઈ રીતે વિજયના વધામણા નથી કરવાના વિજય છે ચોક્કસ પરંતુ જે રાજકોટની ઘટનામાં મૃત્યુ પામે છે એવા પરિવારજનોને સાંત્વના મળે પ્રભુ એમને શક્તિ આપે આઘાત સહન કરવાની અને એમના કોઈ જગ્યાએ વિજયનો ઉન્માદ ના ઉજવીએ એ સૌ કાર્યકર્તાઓ અને પ્રજાજનોને આપના માધ્યમથી હું વિનંતી પણ કરું છું અને પાર્ટી આ રીતે શાંતિથી વિજયના વધામણા કરશે જિલ્લા ભાજપ પ્રમુખ તેઓ જણાવી રહ્યા છે કે આજે જો એમના ઉમેદવાર વિજય બને છે તો કોઈ પણ પ્રકારની વિજય ઉજવણી કરવામાં નહીં આવે તો સૌથી વધુ લીડ સાથે પોતે પોતાના જે ઉમેદવાર છે ભાજપના હરિભાઈ પટેલ એ વધુ લીડ સાથે જીત મેળવશે તેઓ આશાવાદ પણ વ્યક્ત કરી રહ્યા છે અને મતગણતરી શરૂ થાય પહેલાં પહેલા મહેસાણા કોંગ્રેસ ભાજપના લોકસભા બેઠકના ઉમેદવાર સહિત વિજાપુર વિધાનસભાની પેટા પેટાચૂંટણીના ઉમેદવારો પણ અત્યારે સ્થળ પર પહોંચી ચૂક્યા છે જી તો ભાજપના કાર્યકર્તાઓનો જીતનો આશાવાદ તો જો કોંગ્રેસના ઉમેદવાર કયા પ્રકારની લાગણી અત્યારે વ્યક્ત કરી રહ્યા છે એ પણ સાંભળું ગાંધીનગરથી સોનલબેન પટેલે શું કહું સાંભળું